દ્વિતીય લોકડાઉનનો આજે 14મો દિવસ. ધીરે ધીરે દુકાનો ખુલવા તરફ, જનજીવન કાર્યરત થવા તરફ, ભારત પણ ધીરા અને મક્કમ પગલે આગળ વધવા તરફની દિશા પકડી રહ્યું છે. જ્યારે લોકડાઉન સમયે શ્રમિકો માટે કાર્ય એટલે કે શ્રમનો અભાવ હતો, ત્યાં સુધી ગત વાર્તાની ચર્ચા મુજબ દાન અને સખાવત એકમાત્ર ઉપાય જણાતો. પણ જેમ પેલા ગરીબ ભિખારીને તેના શરીરની કિંમત કરોડો રૂપિયાથી વધુ છે એવો અહેસાસ સ્વામી વિવેકાનંદજીએ કરાવેલો, એ જ રીતે વ્યક્તિમાં છુપાયેલી તેની શક્તિનો અહેસાસ સમાજના બુદ્ધિજીવી લોકોએ હવે પછીના પોસ્ટ કોરોના પીરિયડમાં પણ કરાવવો રહ્યો. આ વાતને એક વાર્તાથી હું પ્રિન્સિપલ ડોક્ટર સાગર દવે, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મેઘરજ, રજૂ કરીશ. કોર્પોરેટ ઓફિસમાં કાર્ય કરતા એક વ્યક્તિની ફોનની ઘંટડી રણકી અને સામે છેડેથી પત્ની બોલી, સાંજે ઘરે આવો ત્યારે 1 કિલો એપલ લેતા આવજો, ઘરે ખલાસ છે. હકાર બાદ તે વ્યક્તિ ફરી કામમાં વ્યસ્ત થયો. સંજોગવશ ઓફિસથી નીકળતા આજે જ એને મોડું થયું. પાર્કિંગમાંથી ગાડી કાઢી અને ઓફિસની સામે જ એક સુઘડ દેખાતી સ્ત્રી એક બોક્સ એપલ લઈને વેચતી હતી. તુરંત તે ત્યાં પહોંચ્યા બાદ બોલ્યો, કિલોનું શું લઈશ? સ્ત્રી બોલી, 80 રૂપિયા. વ્યક્તિ બોલ્યો, દર વખતે એક્સ મોલમાંથી હું 70 રૂપિયે લઉં છું. પેલી બાઈ બોલી, મને 75થી ઓછા ભાવે નહીં પોસાય. ગણિતનો પાકો અને તર્કવાન એણે ગાડી મોલ તરફ હંકારી, 1 કિલો એપલ લઈ કાઉન્ટર પર મૂક્યા. પેલી સ્ત્રી બોલી, 100 રૂપીઝ સર. તે તરત બોલ્યો કે ગત અઠવાડિયે તો મેં 70 રૂપિયાએ ખરીદી કરી હતી. ત્યાંથી પસાર થતા મોલનો મેનેજર બોલ્યો, સોરી સર, નો બાર્ગેનિંગ. કંઈક વિચારી તે એપલ ત્યાં જ મૂકી ગાડી પેલી સ્ત્રી જે એપલ વેચતી હતી ત્યાં જઈને તેણે ઊભી રાખી અને બોલ્યો, મને 1 કિલો આપો. અને પાકીટમાંથી 100ની નોટ તેના હાથમાં મૂકી. પેલી સ્ત્રીએ 25 રૂપિયા પાછા આપ્યા. પેલા વ્યક્તિએ કીધું, ના બેન, આજે તો હું એપલ 100 રૂપિયાએ જ ખરીદીશ. પેલી સ્ત્રી બોલી, શેઠ, મારા પતિનું ગત માસ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા કુટુંબની જવાબદારી સારું આ ફળ વેચીને ગુજરાન ચલાવવાનું મેં નક્કી કર્યું છે. ફરી પેલાના મનમાં નવો વિચાર સ્ફુર્યો. તેણે પાકીટમાંથી 2000ની એક નોટ પેલી સ્ત્રીના હાથમાં મૂકતા કહ્યું, રોજ હું તારી પાસેથી જ ફળ ખરીદીશ, આ એડવાન્સ સમજીને તારી પાસે રાખ, ફળની ખરીદીમાં તને કામ આવશે. બીજા દિવસે ઓફિસના સહકર્મચારીઓ જોડે લંચ લેતા બપોરે તેણે આ પ્રસંગ પણ વર્ણવ્યો. સજ્જન અને સરળ એવા કેટલાક કર્મચારીઓએ પણ પેલી સ્ત્રી પાસેથી જ ફળો લેવાનું શરૂ કર્યું. મહેનતી, ખંતીલી અને પ્રામાણિક એ સુઘડ મહિલાનો ફળનો ધંધો વિકસ્યો અને ફક્ત 1 વર્ષ બાદ એ જ વ્યક્તિના હાથે ફળોની દુકાનનું ઉદ્ઘાટન પણ થયું. દાન, સખાવત, ફૂડ પેકેટ અને રાશન પહોંચાડવું એ સમય પ્રમાણે જરૂરી છે જ માન્યું, પરંતુ તેની આદત વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે ક્ષીણ કરી દેતી હોય છે. દાન કરવું એ પુણ્યનું કામ જરૂરથી છે, પણ વ્યક્તિના માટે કાર્યની વ્યવસ્થા કરવામાં કોઈક ને કોઈક રીતે મદદરૂપ થવું અને એને કાર્ય માટે પ્રેરવું એ દાનથી કંઈક ઘણું મોટું ગણાવી શકાય. જેમ શ્રી જામવદે હનુમાનજીને એમની પ્રબળ શક્તિનો અહેસાસ કરાવ્યા બાદ તેમણે લંકા લાંધી હતી, એમ શક્તિથી ભરેલા આપણા ભારતના ખમીરવંતા શ્રમિકો ગરીબોને પણ જો યોગ્ય સમય કાર્યપ્રેરણા, કાર્ય માટેની વ્યવસ્થા અને પગભર થાય ત્યાં સુધી માનસિક બળ આપણે આપીશું ને, તો તેઓ અનેક ઊંચાઈઓ સર કરશે. પક્ષીના બચ્ચા ઉડવાની ઉંમરે પહોંચે ને ત્યારે પાંખોનો અહેસાસ કરાવવા
માતા દ્વારા જ તેમને માળામાંથી ધક્કો મરાતો હોય છે. સમજાય એને વંદન. અસ્તુ.